વિદ્યાર્થી મિત્રો હું સજ્જન ભગત શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા મજામાં ને ચાલો ત્યારે આજે આપણે ધોરણ 12 કોમર્સ એસપીસીસી એના વિશે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 ભાગ 2 ચેપ્ટર નંબર 2 એનું ચેપ્ટર છે શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતર અગાઉના વિડિયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો શેર ફેરબદલીનો અર્થ શા માટે શેર ફેરબદલી કરવામાં આવે છે કાયદેસરની ફેરબદલી કરવા માંગતો હોય તો ઉપર જો શેર હપ્તા માટે માંગણી થયેલ હોય
તેની સામે બાકી હપ્તા હોવા જોઈએ નહીં. તમે જેના શેર ખરીદવા માંગો છો તેના બાકી હપ્તા નીકળતા હોવા જોઈએ નહીં, તો તમે ફેરબદલી સ્વીકારી શકો છો. બરાબર, બાકી હપ્તા નીકળતા હોય એટલે એનું ભરવાની જવાબદારી તમારા ઉપર આવી જતી હોય છે. એટલે માટે બાકી હપ્તા જો નીકળતા હોય તો પહેલા ક્લિયર કરી લેવા જરૂરી છે. શેર ધારક જે મને શેર વેચે છે તેને કોઈ પણ અગાઉના બાકી હપ્તા બાકી રહેતા તો નથી. વાંધા અરજી જે શેરની ફેરબદલી કરવાની હોય તેવા શેર માટે કોઈ પણ પ્રકારની વાંધા અરજી હોવી જોઈએ નહીં. આ જ રીતે કંપની તરફથી એ પણ તમારે જોવું જરૂરી છે કે શેરમાં વાંધા અરજી હોવી ન જોઈએ. જ્યારે તમે એ શેર ખરીદો છો, બરાબર, કોઈ પાસેથી પ્રાપ્ત કરો છો ત્યારે એમાં વાંધા અરજી હોવી જોઈએ નહીં. કોઈ શેર ખરીદવા માટે વાંધા અરજી ઉઠાવી હોય અથવા તો કોઈ પણ કંઈક પ્રોબ્લમને કારણે વાંધા અરજી મૂકી હોય અને એ લોકો ડાયરેક્ટ વેચી નાખતો હોય, ખ્યાલ ન રહો તો એ બધી જવાબદારી તમારે માથે આવી જતી હોય છે. એટલે આ પણ જોવું જરૂરી છે કે વાંધા અરજી છે તો નહીં. શેર ફેરબદલી માટે શેર સામે કોઈ પણ પ્રકારનો વાંધો અરજી હોય તેવા શેર ફેરબદલી કંપની દ્વારા મંજૂર કરવામાં આવશે નહીં. એટલે કંપનીને તો ખબર જ હોય, એટલે તમારે પણ ખરીદતા અને વેચતા પહેલાં આ બધી તપાસ કરવી જરૂરી છે, જેથી કરીને ફરીથી કંપની તમારા શેર નામંજૂર કે અસ્વીકાર કરે નહીં. સંતોષકારક પુરાવા. જ્યારે કોઈ પણ કારણસર બંને પક્ષકારોની સહી સાથે ફેરબદલી ફોર્મ કોઈ કારણસર ખોવાઈ જાય છે ત્યારે બંને પક્ષકારો પોતાની સહી સાથે કંપનીમાં અરજી કરવી જરૂરી છે અને સંચાલકો સંતોષ થાય તેવા ખુલાસા પણ તમારે આપવા જરૂરી છે. એટલે કે જ્યારે આ પ્રકારનું ફોર્મ આપવામાં આવે છે, ફોર્મ ખોવાઈ ગયું હોય બંને પક્ષકારો તરફથી, તો બંને તમારે રજિસ્ટ્રાર ઓફિસે તેમાં સહી કરવી પડે અને એવા પુરાવા આપવા પડે જેથી કરીને જાણ કરી શકે કે આ ફોર્મ છે. સંતોષકારક પુરાવા તમારે આપવા જરૂરી છે કે ફોર્મ ખોવાઈ ગયું છે, ફાટી ગયું છે અથવા ચોરાઈ ગયું છે. આવા તમને સંતોષ થાય રજિસ્ટ્રાર સમક્ષ એવા સંતોષકારક મેળવી શકો તેવા ફોર્મ આપવા જરૂરી છે. લિયાનો હક. લિયાના હકનો ઉપયોગ કરી પોતાનું રહેણું વસૂલ કરી શકે તેમ હોય તો સભ્ય દેવાદાર કિંમતની જગતા હોવા છતાં ફેરબદલી માન્ય રાખી શકે છે. લિયન એના ઉપર લિયનનો જો હક ઉભો કરવામાં આવ્યો હોય તો લેણું વસૂલ કરી શકે તેમ હોય તેવા સભ્ય દેવાદાર હોવા છતાં ફેરબદલી માન્ય રાખી શકે છે. જો મંજૂર હોય તો જ એ વસ્તુ કરી શકાય છે, દેવાદાર માન્યતા રાખી શકાય છે. એ તમારે ક્લિયર કરવાની ખરીદ વેચતા પહેલા જરૂરી છે. સ્ટેમ્પ ડ્યુટી. શેરની બજાર કિંમત અનુસાર ફોર્મ ઉપર સ્ટેમ્પ લગાડવું એટલે કે સિક્કો લગાડવું. પેલી ટિકિટ નથી આવતી, તમે જોઈ હશે ને કે આપણે કોઈને રજિસ્ટર આઈડી કરવું હોય, પોસ્ટરમાંથી આપણે મોકલવા હોય તો એની અંદર આપણે 5 રૂપિયાની 10 રૂપિયાની અથવા તો ગમે ત્યાં જેવી રીતની મોકલવાનું છે એ રીતની એક સ્ટેમ્પ એક ટિકિટ લગાડવામાં આવતી હોય છે. એ ટિકિટ લગાવવી ફરજિયાત છે, એને સ્ટેમ્પ કહેવામાં આવે છે અને સ્ટેમ્પ ડ્યુટી કહેવામાં આવે છે. એટલે સ્ટેમ્પ લગાડેલી હોવું જોઈએ. જો ઓછી કિંમતના સ્ટેમ્પ ડ્યુટી લગાવેલા હોય તો કંપની સંચાલક ફેરબદલીનો ઇનકાર કરી શકે છે. જે રીતના તમે ફોર્મ લીધા હોય, તમે પણ જો કુરિયર કરો છો ને એની ટિકિટ લગાડવાનું કીધું હોય અને ઓછા રૂપિયાની જે લગાડવાની હોય એ ટિકિટ ન લગાડવી તો તમારું કુરિયર ત્યાં પહોંચતું નથી. એમ જ છે ફેરબદલીમાં પણ જે સ્ટેમ્પ લગાડવામાં આવે છે, સ્ટેમ્પ ડ્યુટી લગાડવામાં આવે છે, ઓછી કિંમત જેટલાની લગાડવાની હોય એનાથી ઓછી કિંમતના જો સ્ટેમ્પ ડ્યુટી લગાડેલા હશે તો પણ શેર તમારા અમાન્ય થશે, સ્વીકારવામાં આવશે નહીં. નવા શેર ધારકે શેરનું પ્રમાણપત્ર. શેર ફેરબદલી માન્યતા રાખતા કંપની એક માસમાં નવા શેર ધારકને શેરનું નવું પ્રમાણપત્ર આપતા હોય છે. નવા શેર ધારકો હોય છે તેને માન્યતા રાખવા માટે નવું પ્રમાણપત્ર એક માસની અંદર, કેટલામાં, એક માસ એટલે કે એક મહિનાની અંદર જ પ્રોવાઈડ કરી દેવામાં આવતું હોય છે. નવું પ્રમાણપત્ર એને મોકલી દેવામાં આવતું હોય છે. શેર ફેરબદલીનો અસ્વીકાર. જ્યારે કંપની રજિસ્ટ્રાર કે શેર ફેરબદલીમાં મનાઈ ફરમાવી હોય, શું ફરમાવી હોય, મનાઈ એટલે કે ઇનકાર કર્યો હોય કે અદાલતે ફેરબદલી નહીં કરવાનો આદેશ આપ્યો હોય ત્યારે શેર ફેરબદલી નામંજૂર કરી દેવામાં આવે છે. રજિસ્ટ્રાર સમક્ષ અથવા તો ફેરબદલીની મનાઈ ફરમાવી હોય, અદાલતે આના શેરની નામંજૂરી આપી હોય ત્યારે શેર ફેરબદલીનો અસ્વીકાર થાય છે, તેને ફેરબદલી કરી આપવામાં આવતા નથી. ત્યાર પછી નિયમન પત્રમાં જોગવાઈ કરવી. શેમાં જોગવાઈ કરવી? નિયમન પત્રમાં. નિયમન પત્રમાં કંપની ધારાની જોગવાઈ ઉપરાંત નિયમન પત્રમાં કરાર કરેલ જોગવાઈ અનુસાર ફેરબદલી કરવામાં આવતી ન હોય તો તેવામાં મંજૂર કરવામાં પણ આવતી નથી.
કરવાની હોય છે ત્યારે નિયમનપત્રમાં કરેલ જોગવાઈ અનુસાર જો ફેરબદલી કરવામાં ન આવી હોય તમને પહેલા જ કીધું કે આવેદનપત્ર અને નિયમનપત્ર એના અધીન જ કંપનીઓ ચાલતી હોય છે જો એ પ્રમાણે એના નિયમ અનુસાર કંપની ન ચાલે તો એ બધા અસ્વીકાર ગણવામાં આવે છે તો નિયમનપત્રમાં જે નિયમ હોય એ પ્રમાણે ફેરબદલી કરવામાં શેરની ન આવી હોય તો તેનો અસ્વીકાર કરવામાં આવશે તેના ફેરબદલી કરી આપવામાં આવશે નહીં આવજો જય સ્વામિનારાયણ।